એકવાર સાજા થઈ ગયા પછી શું ફરી કોરોના થઈ શકે? કોરોના થયા પછી આપણા શરીરમાં એન્ટીબોડી બનતા હોય છે. આ એન્ટીબોડી ફરીથી આપણા શરીરમાં કોરોનાના સંક્રમણને, કોરોના ઇન્ફેક્શનને રોકે છે. કેટલા સમય સુધી રોકે છે એ હજી પણ એકદમ સચોટ તરીકે જણાઈ શક્યું નથી. જે દર્દીઓને ડિસેમ્બર જાન્યુઆરીમાં ઇટલી સ્પેનમાં કોરોના થયેલો એવા દર્દીઓમાં હજી પણ એન્ટીબોડી જોવા મળે છે. તો આવા દર્દીઓમાં કોરોના થવાના ચાન્સીસ નથી રહેતા. વાયરસ જો મ્યુટેટ થાય અને નવા સ્વરૂપમાં વાયરસ આવે તો આ એન્ટીબોડી એ નવા સ્વરૂપના વાયરસને પ્રતિકાર નહીં આપી શકે. એવા સંજોગોમાં કોરોના થઈ શકે, પણ જે કોરોના અત્યારે ચાલી રહ્યો છે એ કોરોના ફરીથી થવાના શક્યતાઓ નહિવત જેવી ગણી શકાય. હોમ આઇસોલેશન દરમિયાન શું કાળજી રાખવી? હોમ આઇસોલેશન આઈડિયલી એ રૂમ આઇસોલેશન છે, કે એનો મતલબ એ છે કે દર્દીએ એક જ રૂમમાં સીમિત રહેવાનું છે. દર્દીને જમવાનું, એમના વાસણ, એમના કપડાં દર્દી જો પોસિબલ હોય તો એ જ રૂમમાં સાફ કરી અને પછી બહાર આપે. જો પોસિબલ ના હોય તો ઘરનું કોઈ વ્યક્તિ કેપ, માસ્ક અને ગ્લોવ્સ પહેરી એ વાસણ કપડાં લે. એમને ઘરના બીજા બધા વાસણથી, બીજા બધા કપડાંથી આપણે અલગ રાખવાના હોય છે, જેથી ઘરના બીજા વ્યક્તિમાં આ સંક્રમણ ના થઈ શકે. આઇસોલેશનમાં 14 દિવસનું શું મહત્વ? જ્યારે કોઈ દર્દીમાં કોરોનાનો વાયરસ સંક્રમણ થાય છે, એના ગળામાં, ફેફસામાં વાયરસ જીવિત હોય છે, આ વાયરસ મેક્સિમમ 14-17 દિવસ સુધી જીવિત રહી શકે છે. આઈડિયલી તમને જ્યારે સિમ્પટમ્સ બંધ થાય એ પછીના 3-5 દિવસમાં વાયરસ જીવિત હોતો નથી. એ દર્દી બીજા કોઈ હેલ્ધી વ્યક્તિને કોરોના વાયરસ આપી શકતો નથી. એટલા માટે જ જો સિમ્પટમ્સ ના હોય છતાં પણ 14 દિવસનું સ્ટ્રિક્ટ ક્વોરન્ટાઇન રાખવું જરૂરી છે. ઘણા દર્દીઓને તાવ, શરદી 5-7 દિવસે મટી જાય છે. આવા દર્દીઓએ પ્રથમ તાવ જે આવ્યો હોય એ તાવથી 14 દિવસ ગણી સ્ટ્રિક્ટલી એક જ રૂમમાં આઇસોલેટ થવાની જરૂર હોય છે. કોરોનામાં વાયરલ ન્યુમોનિયા થાય તો શું ફેફસાને કાયમી નુકસાન થઈ શકે? હવે વાયરલ ન્યુમોનિયામાં અમુક દર્દીઓને પલ્મોનરી ફાઇબ્રોસિસ થાય છે. જે દર્દીઓની ઉંમર વધારે હોય, જે દર્દીઓને લંગ ઇન્વોલ્વમેન્ટ 50-60% વધારે હોય, આવા દર્દીઓમાં એમનું લંગ્સ ફરીથી ટોટલ નોર્મલ થતું નથી. લંગનો અમુક ભાગ ફાઇબ્રોસિસ એટલે કે મૃતપાય થઈ જાય છે, એ ભાગ લંગનો એમની શિથિલતા, એમની જે ઇલાસ્ટિસિટી છે એ ગુમાવે છે અને એ ફૂલાતો કે દબાતો નથી, જેને કારણે દર્દીને શ્વાસની તકલીફ થઈ શકે. આવા દર્દીઓમાં રેસિડ્યુશિયલ ખામી એટલે કે પરમનન્ટ ફેફસાની કેપેસિટી નબળી થવી એવી શક્યતાઓ જણાય છે. ઘણા એવા કમનસીબ દર્દીઓ હોય છે કે જેમનું લંગ ઇન્વોલ્વમેન્ટ 70-80% હોય છે અને આવા દર્દીઓને 3-4 મહિના પણ ઓક્સિજનની જરૂર રહે છે. દર્દી ઘરે પણ ઓક્સિજન રાખીને ઘણી વખત રહેવું પડે છે. કોરોના મટ્યા પછી થાક અને અશક્તિ લાગે તો એનો શું ઉપાય? કોરોના વાયરસ જ્યારે શરીરમાંથી નીકળે છે ત્યારે શરીરની ઘણી બધી ક્ષમતાને નબળી પાડે છે. આપણા બોડીમાંથી વોટર લોસ કરે છે, વેઇટ લોસ કરે છે. આપણું બોડી કોરોના સામે લડવા માટે જે તત્વો બનાવે છે એમાં બોડીની વધારે ને વધારે એનર્જીનો ઉપયોગ થાય છે. આ બધા કારણોસર શરીર દુખવું, નબળાઈ લાગવી, કામમાં જીવ નહીં લાગવો, આવા બધા લક્ષણો જળવામાં આવે છે. આવા લક્ષણો કોરોનામાંથી મુક્ત થયા પછી 15-20 દિવસ સુધી પણ જણાઈ શકે છે. ઉંમર વધારે હોય એમાં વધારે લાંબો સમય પણ જણાય છે. આવા લક્ષણોની કોઈ દવા નથી હોતી, પણ તમે પૌષ્ટિક આહાર લો, ફ્રેશ ફ્રૂટ, ફ્રેશ વેજીટેબલ્સ લો, એન્ટીઓક્સિડન્ટ ખોરાક લો. આ બધાને કારણે તમારી ઇમ્યુનિટી વધારે ઝડપથી બૂસ્ટ થશે અને તમે નબળાઈમાંથી વધારે જલ્દીથી બહાર આવી શકશો. કોરોનામાં શરૂઆતના 3-7 દિવસ શું કાળજી લેવી? કોરોનામાં જે સાયટોકોમ સ્ટોર્મ કહીએ આપણે, કે જ્યારે શરીરમાં અમુક તત્વો, સાયટોકાઇન નામના તત્વોનું પ્રમાણ વધારે થાય, આ તત્વો કોરોનાના વાયરસને મારવા માટે આપણું બોડી ઇમ્યુન સિસ્ટમ દ્વારા બનાવે છે. પણ આ ઇમ્યુન સિસ્ટમના આ તત્વો શરીરના પોતાના અંગોને પણ ઘણીવાર નુકસાન કરે છે. એ નુકસાનને કારણે ફેફસામાં ન્યુમોનિયા થવું, ARDS થવું, ઘણા દર્દીઓનું હૃદયનું પમ્પિંગ ઓછું થવું, આ બધું થવાની શક્યતાઓ 3-10 દિવસમાં વધારે હોય છે. જેથી કોરોનાના દર્દીઓને 3-7 અથવા 10 દિવસ સુધી વધારે ધ્યાન રાખવામાં આવે છે. આ ગાળા દરમિયાન દર્દીની કન્ડિશન, શારીરિક હાલત, ફેફસાની હાલત બગડવાની શક્યતાઓ વધારે હોય છે. થોડુંક પણ તકલીફ દેખાય આપણે તાત્કાલિક હોમ આઇસોલેશનમાંથી ડૉક્ટરનો સંપર્ક કરીએ, આપણું ઓક્સિજન ડેઇલી ચેક કરીએ. જો ઓક્સિજન 90%થી નીચે જાય તો આપણે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે છે. કોરોનાની સારવારને અંતે શા માટે ફરી ટેસ્ટની જરૂર નથી?
તમે સાંભળ્યું હશે કે કોરોના થયા પછી રેપિડ એન્ટીજન કે આરટીપીસીઆર 20મા દિવસે પણ પોઝિટિવ જોયો હશે. તો જે આ 14 દિવસ પછી જે આરટીપીસીઆર પોઝિટિવ આવે છે એ બધા ડેડ વાયરસ હોય છે, એ લાઈવ વાયરસ હોતા નથી, એ વાયરસ બીજાને ઇન્ફેક્ટ કરતા નથી. એટલા માટે આવી કોઈ ગેરસમજ ના ફેલાય, કોઈ પેનિક ના ફેલાય, એટલા માટે 14 દિવસના અંતે કોરોના ટેસ્ટ કરવો જરૂરી નથી. ઇટ ઇઝ યુનિવર્સલી એક્સેપ્ટેડ કે 14 દિવસ પછી વાયરસ શરીરમાં જીવી નથી શકતો. કોરોના માટી ગયા પછી કેટલા દિવસમાં રૂટિન શરૂ કરી શકાય? કોરોના સંપૂર્ણપણે મટી ગયા પછી દર્દીને જો નબળાઈ ન લાગતી હોય, જો એમને કંઈ શારીરિક નબળાઈ ના હોય, બીજો કોઈ તકલીફ ના હોય, તો ઇમિડિયેટ 2 કે 3 દિવસમાં એ કામ ધંધે ચડી શકે છે. જો દર્દીને કોઈ શારીરિક નબળાઈ દેખાય, કામ કરવાનો કંટાળો આવે, તો 2 કે 3 દિવસ વધારે આરામ કરી શકે છે. પણ કોરોના મટી ગયા પછી તમારું જે નોર્મલ ફિઝિકલ વર્ક છે, જે તમારું ઇકોનોમિકલ વર્ક છે, એ તમે એઝ સૂન એઝ સ્ટાર્ટ કરી શકો છો. એના લીધે કોઈ તમારામાંથી બીજામાં કોઈ ફેલાવાની શક્યતાઓ રહેતી નથી. કોરોનાની રસી કેટલી કારગર નીવડશે? એની આડઅસર શું હશે? જ્યારે કોઈ વાયરસની રસી આવે છે, તો એ વાયરસની રસી શરીરમાં એન્ટીબોડી બનાવે છે કે જે વાયરસનું ઇન્ફેક્શન લાગતું રોકે છે. વાયરસ જો પોતે મ્યુટેટ થાય, જો ચેન્જ થાય, તો એ રસી પછી નવેસરથી આપણે ડેવલપ કરવામાં આવે છે. તો કોરોના વાયરસને જ્યારે દુનિયામાં 8 થી 9 મહિના થયા છે, ત્યારે હજી સુધી એને રૂપ બદલ્યું નથી, અને નેક્સ્ટ 2 વર્ષમાં કે વર્ષમાં જો એ રૂપ બદલે, તો રશિયાની રસી, રશિયાની જે વેક્સિન છે, એમાં કામ નહીં આપે. અત્યારે જે વેક્સિન છે એ અત્યારની વાયરસ સ્ટ્રેન માટે પ્રોટેક્શન આપશે. કેટલું પ્રોટેક્શન આપશે, કેટલા સમયગાળા સુધી આપશે, એ આપણને આવનારો સમય જ બતાવશે. વેક્સિનની, દરેક વેક્સિનની થોડી સાઇડ ઇફેક્ટ હોય, અમુક વેક્સિનથી એ રોગ થવાની સાઇડ ઇફેક્ટ હોય, બહુ જૂજ પ્રમાણમાં હોય, 0.001% હોય, પણ એ ચાન્સીસ ખરા કે 10,000માંથી 1 લોકોને રસી આપવાથી રોગ થઈ શકે. સેકન્ડ, રસી આપવાથી બહુ જ રેરલી GBS એટલે કે ગુલિનબેર સિન્ડ્રોમ થતો હોય છે, કે જે બીજી બધી રસીના કોમ્પ્લિકેશન પણ સેમ છે. તો જ્યારે તમે શરીરમાં કોઈ બહારનું પ્રોટીન નાખો છો, ત્યારે ગુલિનબેર સિન્ડ્રોમ એટલે કે ચડતો પેરાલિસિસ અને ઉતરતો પેરાલિસિસ, એવો રોગ 1 લાખે 1 થી 2 વ્યક્તિને થઈ શકે છે. કોરોનાની વેક્સિનથી આ રોગ થશે કે નહીં, આ રોગ કોરોનાની વેક્સિનની કોઈ સાઇડ ઇફેક્ટ છે કે નહીં, એ આપણને નજીકના 3 થી 4 મહિનામાં જાણવામાં મળશે.